પૂજ્ય બાપુની નિશ્રામાં ગરું આ પંખીના માળા જેવું ગધેથડ નામનું ગામડું. અહીં એવા સ્ટેજના કલાકારો છે, એમની હાજરી છે, જેને સાંભળવા એક લાવો છે, અને એ બધા ત્યારે જ તમારી સામે પોતાની કલાને રજૂ કરી શકશે કે એક કલાકારને જોયો હું જ્યારે વાતાવરણ બને. નકો તો આંખું વીંચીને ગાઈ નાખવાની વાત છે. ગરવા ગણેશજીની વંદનાથી શુભ શરૂઆત છે એ નરેન્દ્રભાઈ પંડ્યાએ કરી હોય. આપણી વચમાં પરબનું જેને પિરાણું કહેવાય, તોરણિયાનું ધામ છે એ જેમને પોતાના આગવાએ બળથી વિકસિત કર્યું છે. અને એક યાત્રામાં માણસ નીકળે તો એમ થાય કે નકલંગ નેજાધારીના દર્શન કરતા જાય. એ પરબ અને તોરણિયા બેની જગ્યા જેમની જવાબદારીથી ચાલે છે એવા પરપૂજ્ય રાજનદાસ બાપુ અહીં ઉપસ્થિત છે. તો હું ભક્તરાજ રાજુ ભગતને વિનંતી કરું કે પૂજ્ય બાપુનું સાલ ઓઢાડી અને સન્માન કરે રાજુ ભગત. તાળીઓથી વધાવો એને. બોલો રામદેવજી મહારાજ કી. એવું જ અહીં આપ ચાર દિવસથી અહીં વેણુગંગા ગાયત્રી આશ્રમના આંગણામાં આવો છો, એમાં એક યુવાન ફોટોગ્રાફર જેમની પણ એક કળા છે અને રૂખડ એના નામનું બેનર લગાવી અને એ મને તમને જેમની ઝાંખી છે એ જેમના એક ક્લિક છે એક બટન દબાવે અને થાય છે એવા પ્રદ્યુમનસિંહ જાડેજા ગુજરાત સરકારના બહુ સારા એક માન્ય પ્રદર્શનો જેના ચિત્રોના થાય છે એમનું અહીં પ્રદર્શન છે. એટલે હું પૂજ્યવાદ લાલબાપુને વિનંતી કરું કે એમને એક જે સન્માનવાનો છે એનો કેવડો ભાવ હોય છે. આ સન્માન છે એમનું મુખ્યમંત્રીના હાથે થવાનું હતું સાહેબ, નક્કી એની બાબત હતી, વિજયભાઈ રૂપાણીના હાથે થાય, પણ શ્રદ્ધાવાન માણસ છે, રૂખડ નામનું પોતાનું બેનર લઈ અને ભગવા ભેગધારીના ચિત્રો છે એ જેની આમ રાખ્યા છે, તેનીએ એવી પ્રાર્થના કરી કે મુખ્યમંત્રી તો મુખ્યમંત્રી છે, સવાલ નથી, પણ મારું સન્માન જો લાલબાપુના હાથથી થાય ને તો હું બહુ આનંદ અનુભવીશ. એટલે એમની ઈચ્છા પ્રમાણે આપણે પૂજ્ય બાપુને વિનંતી કરીએ કે યુવાન ફોટોગ્રાફર જે છે એ પ્રદ્યુમનસિંહ જાડેજા એમના શિલ્ડથી સન્માન કરશે પૂજ્યપાદ લાલબાપુ. બોલ ગાયત્રી માત કી. સંત શ્રી લાલ બાપુ કી. એ આંગણામાં એ ભૂમિમાં ફરી વખત જે કોઈ હાકેમ જેવા મહેમાનો આવ્યા છે અહીં પૂજ્ય બાપુના ચરણમાં શ્રદ્ધાથી જેમના મસ્તકો નમે છે, આ એવડા બધા મહેમાનોની હાજરી છે, કોના નામ લેવા અને કોના ન લેવા. માજી ધારાસભ્ય મોરબી પ્રવીણભાઈ માકડિયાથી લઈ પોરબંદરથી અમારા બધા મિત્રો પંકજભાઈ, રાવભાઈ, રાજુભાઈ, સુભાઈ બધાયરા છે, બીજા બધા રાજપૂત સમાજથી લઈ અને પૂજ્ય બાપુના ચરણમાં જેના મસ્તકો નમે છે એવા જે કોઈ માઢુડાઓ બેઠા છે, જે કોઈ બધાયરા છે, એ તમામનું એક સંતનું આંગણું છે. સંતના આંગણામાં હું તમે આનંદ છે એ વ્યક્ત કરવા માટે આવ્યા છે, તમામનું સ્વાગત છે. બીજી એક અગત્યની જાહેરાત, આપ બધા જાણો છો બાપુના આંગણામાં મેં કીધું ને, તન તૃણવંત ધન ધોળવંત અને વૈભવ વિઘ્ન સમાન, એ જાણે એને જાણવો કોક સાચો સાધુ શંકરદાન. અમારા શંકરદાન બાપુનો એક દુઓ છે કે આ દુનિયામાં સાધુની વ્યાખ્યા શું, એ આખે આખી હું દર વખતે બોલું છું અહીં જેના જીવનમાં મને તમને લાગુ પડે છે. 21 મહિનાના અનુષ્ઠાન બાદ બાપુ બહાર નીકળ્યા છે સાહેબ. એ મોઢાનું તેજ અને એની મોઢાની ચમક તો જોવો એટલે તમે કલ્પના કરી શકો કે અનુષ્ઠાનનો આનંદ કેવો હોય, એ તો જેને લીધો હોય એને ખબર પડી શકે. રાજુ ભગતને જોવો, બાપુને જોવો, એનો ચહેરો જોયો તો આપણને એમ થાય કે ખીલી ઉઠે એવા ચહેરા છે આ ઉંમરે, તો એ કેવો આનંદ આવતો હોય છે, કેવી લહેર આવતી હોય છે, એ તો જે લેતા હોય એને ખબર હોય. એવા પૂજ્ય બાપુના આંગણામાં
દર વર્ષે કે જ્યારે જ્યારે આવા પ્રસંગો થાય એમાં આપનું યોગદાન મળે છે, આપ આપો છો, એટલે જાહેરાત એ માટે કરું છું. આપની જે કાંઈ રકમ અહીં આવે છે ને એમાંથી એક રૂપિયો લાલબાપુના આશ્રમમાં ક્યારે વપરાણો નથી અને ક્યારે વપરાવાનો નથી. આજુબાજુની ગૌશાળાઓ છે, આજુબાજુની ગાવડીઓ છે, પછી 1 લાખ થી માંડી અને 50 લાખ લગી જે કાંઈ થાય આશ્રમ વિશે માહિતગાર છો સાહેબ. કોઈ ટ્રસ્ટ નહીં, કોઈ બેંકમાં ખાતું નહીં, કોઈ વાહન નહીં, મોબાઈલ નહીં, એક ચાદર ઉપર જગતનો બાવલિયો છે, હુઈ જાય તો એને કુબેર છે, કંગાળ લાગે એવો અનુભવ થતો હોય, એના જીવનનો જે આનંદ છે તમે કલ્પના તો કરો. એ તો વાતો થઈ શકે, હું તમે વાતો જે કાંઈ છે ને એ અનુભૂતિ જુદી વાત છે, માહિતી છે એ જુદી છે, અનુભવ છે એ જુદો છે. આપણા બધા પાસે માહિતીઓ છે અનુષ્ઠાનની, પણ એ તો કરે મને આનંદ થયો. નિરંજનભાઈ કીધું કે મારી ઈચ્છા છે અને બાપુએ હાય પાડી, અમે એને ટેકો દઈએ. લ્યો ટેકાની જરૂર હોય ને, એમાં ટેકો દેવો પડે કોઈ પ્રસ્તાવ રજૂ થાય તો, એટલે એ બહુ આનંદની વાત છે. એટલે આપનું જે યોગદાન છે એ બધું પૂજ્ય બાપુના ચરણમાં જે કાંઈ આપ અહીં દેવાના છો એ ગૌશાળામાં વપરાવાનું છે, એટલે એક જાહેરાત મારે એ કરવી છે. આપ બધા એમને ઓળખો છો, એનાથી બહુ વાકેફ છો, અને મેં કીધું ને કે પીટી જાડેજા સાહેબ ઓલ ઇન્ડિયા રાજપૂત સમાજના પ્રમુખ છે, એમના તરફથી 1 લાખ રૂપિયાનું યોગદાન છે મળે છે. તાળીઓના નાદથી વધાવો સાહેબ. આ ગાવડિયું માટે આ બધું અહીં બાપુ કોઈને કહેતા નથી, બાપુ ક્યારે એવું નથી કેટલાક તમે તમારું યોગદાન આપો, તમે જે કાંઈ આપો એ સારા કામમાં વપરાવાનું છે. અહીં 1 લાખ દી એવા છે, સાથે બાપુ સ્વયં સેવકો છે, એ પોતાની ફરજ સમજીને ઊભા છે. એમ કે છે કે દેવરાજભાઈ અમે ત્યાં આવી નહીં શકીએ, અમને બાપુનો આદેશ થયો છે, ગુરુ મહારાજનો આદેશ થયો છે, અમે જ્યાં આવીશું ત્યાં અમારી ફરજ બજાવશું. અમે ફરજ તો બજાવશું પણ અમારી ખર્ચીમાંથી જે કાંઈ અમે કાઢી શકશું એ બાપુના નામ ઉપર ગાવડીઓનું જ્યારે એક યોગદાન દેવાતું હોય ત્યારે 2100 રૂપિયા અડવાડના સ્વયં સેવકો છે, એ કેટલા દિવસથી સેવા તો આપે છે પણ એના જે કાંઈ એની પોતાની ખર્ચી છે એ કાઢી છે, એમાંથી તમે કેટલા આપો એ મહત્વના નથી, તમારી પાસે કેટલા છો અને કેટલા આપો છો. મેં કીધું ને આ તો એ ગુરુ છે સાહેબ, અને ગુરુ છે ને, મેં કીધું ને કે એના આંગણામાં સારા નરસા નો હોય, એ બધા છે, તમામને એક હરખા ગણે, હરખા ગણે અને હરખા કરે એને જ ગુરુ કહેવાય. હરખા તો ગણે, પાછા આપણને હરખા કરે, આપણા મોઈ કહી દે સીધે સીધું, એને ક્યાં જરૂર છે કાંઈ. અને નિરંજનભાઈ ગુરુ અને આબરૂ એક જ હોય, બે આબરૂ થયા એટલે ગયા, બે ગુરુ થયા એટલે ગયા, ગુરુ કોઈ બદલાવાની ચીજ જ નથી સાહેબ. આપણી માતાઓ બહેનો છે, માટલું લે તો એને ટકોરો મારી અને માટલાને પસંદ કરે છે, એક પાણી પીવાનું માટલું મારા ને તમારા ઘરમાં આવે તો એને ટકોરા મારવામાં આવે છે. તો મારું ને તમારું જીવન છે એ જેને સમર્પિત કરવું છે એ પાત્ર કોઈ જેવું તેવું હોવું ન જોઈએ. અને એક વખત મારી ને તમારી નિષ્ઠા ન્યા હોય ગઈ, પછી કીધું ને જ્યાં બેઠા હશો ત્યાં, કારણ કે કેવા જીવનો છે, સરોવર તરોવર સંત જન અહીં ચોથા વર્ષે મેં પરમારથ કારણે અહીં ચારોએ દર્યા છે. દે એક સરોવર છે, એક જાણવું છે, એક સંત છે, અને બીજો એક અખિલ બ્રહ્માંડના ચોકમાં વરસાદ છે, જે વરસે છે, વણ હગે વણ હાગવે અને વણ નાતરીએ ને વણ માવતરે મરીએ પણ તું વીણ મરીએ, મે વણ માવતરે જીવીએ પણ તું વીણ મરીએ મે, આ બધા છે બીજા માટે છે અને વરસે છે, એને પોતા માટે કાંઈ હોતું નથી થાય. અને ગજેથડના આંગણામાં પોતાની કર્મભૂમિ, પોતાની જન્મભૂમિ અને પોતાની તપોભૂમિ છે એ જન્ય બનાવી. એક સંત, એક સરિતા અને ત્રીજી શક્તિ, ત્રિવેણી સંગમ મને તમને જ્યાં જોવા મળે છે. તુલસી વાહન જાઈએ જહા બાપ કા ગાંવ, તુલસીદાસજી મહાત્માનો રામાયણ નો આ દુઓ છે. તુલસી વાહન જાઈએ જહા બાપ કા ગામ, દાસ મીટે તુલસી મીટે અને તુલસીઓ રહે નામ. બાપના ગામમાં જવું નહીં, તમારું દાસપણું મટી જાય, તમારું નામય મટી જાય અને તુલસીઓ નામ રહે, એ દુવાને જેને ખોટો પાડ્યો છે અને પોતાની જન્મભૂમિ, પોતાની કર્મભૂમિ અને પોતાની તપોભૂમિથી આ વિસ્તારનો માણ પણ એટલો શ્રદ્ધાથી જેના ચરણમાં નમે છે, એ ગધેસડ નામનું ગામડું હોય કે નાગોદર નામનું ગામ હોય,
પોતાની ભૂમિમાં જેની એવડી સેવાની એક સુગંધ છે, એક એવી ભજનની જે ભભક બોલાવી છે, બસ એને ભરો હે રેવાય. વાત ભરોવાની છે. જ્યાં વૈશો ને અસ્તિત્વની એક બહુ મોટી વ્યવસ્થા છે, આપણી દ્રષ્ટિ નથી, આપણે એને જોઈ ન શકીએ. પછી મોરારી બાપુ ઘણી વખત એમ કે છે કે આમાં કઈ અચરો જ નથી સાહેબ. આ કેવું લાગે, કોઈ ભણેલો છાપુ વાંચતો હોય, બાજુમાં અભણ જે હોય ને, એને એમ લાગે કે આ કેમ વાંચી શકતો હોય છે. આ એટલી જ વાત છે, પહોંચેલા વ્યક્તિ છે એ બધું કરી શકે, આપણે ત્યાં નથી પહોંચ્યા. સાધનાના જગતમાં આપણે અભણ છીએ અને સાધનાના જગતમાં એ સફળ થઈ અને ભણી ગયા છે, એ બધું કરી શકે, એમાં કાંઈ અશક્ય નથી. એ બધું કરી શકે અને જગતના ચોકમાં આવું ઘણું થયું છે. આપણો તો પડકારાનો પ્રદેશ છે સાહેબ. આ પૈસાની વાત આવે ને, આ દિયો હમણાં જ બાપુ કહેતા હતા ને એમના આશીર્વચનમાં કે ગમે ન્યા વયા જાય, આ 10% છે એ કૃષ્ણે કીધું છે ગીતામાં, કે 10% હક ની કમાણી માંથી વાપરવા, હક ની. એવા જ મોરબી મહીપતસિંહ ચુડાસમા, દેવેન્દ્રસિંહ ચુડાસમા, ભાયાવદર, અરવિંદસિંહ જાડેજા, PSI, એમના તરફથી 51,000 રૂપિયાનું યોગદાન મળે છે. તાળીઓના નાદથી બધા ખૂબ ખૂબ ધન્યવાદ. એ જે ગાયોના નામ ઉપર જે કઈ આવે છે, એવા જ પથુભા, દસુભા, ખાખરા, એમના તરફથી 21,000 રૂપિયા મળે છે. ધન્યવાદ. બીજા એક પૈસા છે, બધા લખાવી દો, બીજા એક દોરમાં હું જે કઈ હશે એ બધા બોલી દઈશ. 1,000 રૂપિયા ક્રિસ વિડીયો જે કઈ છે એ લખાવી દો, બીજા દોરમાં જયારે હશે ત્યારે આ બધું છે બોલાઈ જાય. કેવા સંત છે, પૂજ્ય કાગ બાપુના શબ્દોમાં કેવું હોય ને, કે મોતીડા રૂપાળા
ના આંગણામાં હું તમે બેઠા છીએ ને આવડા બધા કલાકારો છે. કેવી કૃપા હોય, એક જ મિનિટનો પ્રસંગ કરીને મારે આ બધા કલાકારોને રજૂ કરવા છે, પણ એની કૃપા આપણી માથે હોય ને. રાજા છે ને એ આમ હુડીથી હોપારી આમ વેતરતા હતા ને એમાં અંગોઠો વેતરાઈ ગયો. જો ભગવાન જે કરે એ સારું કરે, અંગોઠો વેતરાઈ ગયો ને એટલે પ્રધાન કહે ભગવાને બહુ સારું કામ કર્યું. રાજાને જોઈને કીધું બહુ સારું કામ કર્યું, અને આમ રાજાની દ્રષ્ટિ ગઈ, મારો અંગોઠો કપાઈ ગયો તો એમ કે સારું કામ કર્યું, પૂરી દીધું આ પ્રધાનને. પ્રધાનને પૂરી દીધા પછી બહુ પ્રધાન વાલો હતો, પુરાઈ ગયો, અફસોસ થયો. એમાં રાજા છે એ જંગલમાં નીકળી ગયા ને એટલા દૂર નીકળી ગયા કે આદિવાસીના કબીલામાં ઘરી ગયા. એમાં એક ઉત્સવ આલે, એમાં એક પુરુષની બલિ ચડાવવાની વાત આલે, એમાં રાજાને જોઈ ગયા કે આપણે બલિ ચડાવી છે ને તો મહારાજ આવી ગયા, જે કોઈ છે ને પકડી લ્યો પકડી. અને બલિ ચડાવવાની વાત આવી ને તો કબીલાના પ્રમુખને કીધું કે આની બલિ ચડાવીએ, એટલે કબીલાના પ્રમુખે કીધું કે મને જોઈ લેવા દો. રાજાને જોયો ને તો અંગોઠો નહોતો, કબીલાનો પ્રમુખ કે આ ખંડિત છે આ ન આલે, મને માફ કરજો, તમારી વાત સાચી છે, તમને પૂરી દીધા, મારી ભૂલ થઈ. તઈ પ્રધાન કે આ હારું કર્યું કે કા કે નકર તમે એકલા જંગલમાં ન ગયા હોત, હું તમારા ભેગો હોત અને ગોબો મારો ઉપડી જાત. આ હારું થયું, જે થયું ભગવાન જે કરે એ સારું કરે, એમાં મને તમને ભરોહો હોજે. એવો ભરોહો હું તમે જ્યાં રાખીને બેઠા છીએ ત્યારે બધા કલાકારો ન્યાય મળે. એટલે સમયને ધ્યાનમાં રાખી અને એક પછી એક કલાકારો જે કંઈ વ્યવસ્થિત લાગતું હોય છે, તો તમારી સામે એક એવા હળવા ફૂલ થવા માટે તમે બધા બેઠા છો ત્યારે ધીરુભાઈ સરવૈયાને વિનંતી કરું, તમને આનંદ આવે, એને આનંદ આવે, એવો દોરલી આવે. ધીરુભાઈ સરવૈયા. વેણુ ગંગા, પૂજ્ય બાપુ, 21 મહિનાનું અનુષ્ઠાન કરી અને અહીંયા બહાર પધાર્યા છે, આપ સૌને દર્શનનો લાભ મળે. આ વેણુ ગંગા માં ગાયત્રીનું ધામ અને પૂજ્ય બાપુના પાવન પગલા, હમણાં દેવરાજભાઈએ વાત કરી, તુલસીદાસ મહાત્માનો દુહો કીધો કે ગામમાં ન જવાય. હા, પણ હકીકતમાં ગામમાંથી જ શરૂઆત કરાય. હા, રાજા ગોપીચંદે ભેક પહેર્યો ને તો માની આંખના આહુડાથી ભેક પહેર્યો. સ્નાન કરવા બેઠા હતા ને વાહામાં આહુડું પડ્યું, આહુડાથી 92 લાખ માળો મૂકી દીધો ને ભેક પહેરી લીધો. અને એ ભેખની કસોટી બેનની આંખના આહુડાથી થઈ, બે માંથી પાર ઉતરી ગઈ. હા, માએ એમ કીધું બધે જાયજે, એક નો જાયજે બેન બાને દેશ, તો કે હવે ત્યાંથી તો શરૂઆત કરવી. હા, અહીંયા અનુરીતસિંહ ભાઈની કે પાછા હટો પાછા હટો, હવે આ કીધું ધીંગાણા પાછા નથી હટે, એ ભજનમાં હટે પાછા હતે જ નહીં. હા હા, તલવારના વાટ દેવા તો એમાં પાછા નથી હટતા, ભજનમાં દુવામાં પાછા હટે. હા હા, હું તો રાજી થયો. હા, બાપુએ આપણા બધા ઉપર એવી કૃપા કરી, હવે આપણે કઈ ગંગાજી જવાની જરૂર નથી, અહીંયા આવીને દર્શન કરી જાઓ. હા, દુહો છે કવિ દાદ બાપુનો, અને એ દુહો પૂજ્ય બાપુને લાગુ પડે છે. પણ માયાન મમતા તણા માયાન મમતા તણા જેને હૃદયન લાગ્યા રોગ, સંતો સમરવા જો એ તો દિવસ ઉગતા દાદ ભા
માયા અને મમતા તણા જેને હૃદયને લાગ્યા રોગ, એવા સંત સમરવા જોગ દિવસ ઉગતા દાદપા, અને જસ ભાગીની જગતમાં વહમાયું વેઠાય. જસ વાળો પુરુષ હોય ને એના માટે તકલીફ પડે તો ભોગવી લેવાય, જસ ભાગીની જગતમાં વહમાયું વેઠાય, પણ ખરિયું ન ખમાય દોણે પાકળની દાદપા. દૂધનું ઢોળ પાટું મારી ને તો એ પોહાય, એનું ને એનું દૂધ ને દહીં ને ઘી ખાવ તો રૂઈ જ આવી જાય, પાકડા પાટા મારે ન પોહાય. નાની બરણીમાં એક લીટર ભેંસ નું દૂધ ન હમાય તો કે બકરી નું આપો. હવે એનું લીટર કેમ ને નાનું હોય? ડેરી વાળો કે તું છાશ લેતો જા, દૂધ પીઠા જેવું તારું ગજુ નથી, છાશ પીઓ. હા વૈયા જાઓ. હા અમુક ધંધો કરવા દેવો નહીં, આ તો ભારતની દેવભૂમિ છે. ચંદન હૈ ઇસ દેશ કી મિટી, તપોભૂમિ હર ગામ હૈ હર બાલા દેવી કી પ્રતિમા, અહીં બચ્ચા બચ્ચા રામ હૈ. સિંહ ના રમકડા થી આપણા બાળકો રમે. હા આ ઈ ભૂમિ છે. ભક્તિ સુરવીર થી થાય, રાંકા થી ન થાય. 10 મિનિટ બે હોવાનું કીધું હોય ને 8 મિનિટમાં નીકળી જાય, એનાથી અનુષ્ઠાન ન થાય. હા ઘણા તો કાલ બહાર લેવાના હોય તો આજથી ફળારની વ્યવસ્થા કરવા માંડ્યા હોય, પણ એમ થાય કે કાલ ઉપાડ કરશી. આ 35 વર્ષ પહેલા એક ભૂરીઓ ભારતમાં આવેલો, હમણાં 35 વર્ષ પછી 3 બીજા ભૂરીઓને લઈને આવ્યો ભારત. એરપોર્ટ ઉતરીને એરપોર્ટની બહાર નીકળીને ચપટી ભરીને ધૂળ લઈને ભૂરીએ હૂંકી અને ભૂરીઓ બોલ્યો, 35 વર્ષ પહેલા હું ભારત આવેલો અને ભારતની માટીની સોયમ હતી, સુગંધ હતી, એવી સુગંધ અને સોયમ હવે નથી. મેં કીધું તે ઉપાડ્યો એ પોદડો છે, આ બાજુથી ચપટી ભર માલ ફરી ગયો, માલ ફરી ગયો. હા આ સોયડમ ને સુગંધ એવા જ છે હજી. એને અમદાવાદ થી બુલેટ પાડી લીધા ને ભારતના નકશા ભેગા. જો અંગ્રેજો ક્યારે અહીંથી નીકળે તો દેશી ગાયડું ન દેવી, તમને એમ કે નથી સમજતા, પણ ડિક્શનરી હોય ગાયડું દીધી હોય ને એનું સામેનું પાનું વાંચીને કલાક પછી બાથવા આવે. લવિંગિયા ફટાકડા જેવા હોય, લવિંગિયા ફટાકડા અમે નાના હતા ને ફોડતા ને આપણે એમ થાય હવે નહીં ફૂટે, ડેલીમ ગરી જાય ત્યાં ડફ દઈને થાય, એટલા લેટ પડે. હા હા એની પાસે નકશો ભારતનો અને બુલેટ ભાડે લઈ અને નીકળ્યા ભગવાન ભોળાનાથના દર્શન કરવા જતા હતા. સોમનાથ ભજ્યો હોય ભોળાને, ફૂલ છાબ ભરે તો પીળું હોનું પહેરવાનું ચતુર નારી કરે. હું દાદાના દર્શન કરીને આવતો હતો જેતપુરથી આગળ એક ગામડાના પાદરમાં, હું દુકાને ચા પીતો હતો તો ભૂરિયા આવ્યા, બુલેટ ઉભા રાખ્યા, હવે કુરકુરિયા ને વેફર ને ચવાણું પરીકા ટીંગાતા હતા. દુકાનવાળાને ભૂરિયો કે વોટ ઇઝ ધીસ, તો દુકાનવાળો સમજો ને પણ આંગળી લાંબી કરી એટલે એને એમ થયું કે આ જોઈએ છે, તો હાથ અડાડ્યો, યસ યસ કે, તો કે ચવાણું, દુકાનવાળો કે તો કે 1 પીસ ચવાણું, એટલે 1 કોથળી ચવાણાની આપી. તે ભૂરીએ કોથળી તોડી, ત્યાં દાંત વિના ના એક બાપા બાજુમાં આવીને ઊભા રહી ગયા. તે ભૂરીએ ચવાણું ચપટી ભરીને બાપાને આપ્યો, બાપાને મોઢામાં દાંત નહીં. પછી ભૂરીએ પૂછ્યું કે ધીસ ઇઝ ચવાણું? બાપા કે ન ચવાણું. દુકાનવાળા એટલે ભૂરીઓ બાયતો એ કે આ ચવાણું છે નહીં, તું શું કામ કે છે આ ચવાણું, તારા ગામના બાપા કે છે ન ચવાણું. હું ઉભો થઈને ગયો, કીધું ભૂરીઓ ખોટો નથી, દુકાનવાળો ખોટો નથી, બાપા ખોટા નથી, મૂળ હેમજા નથી. હા મને કે કેમ, મેં કીધું આ છે ચવાણું, પણ ભૂરીએ બાપાને ચપટી ભરીને ચવાણું આપ્યું, પૂછ્યું ધીસ ઇઝ ચવાણું, તો બાપાને દાંત નહોતા એટલે બાપા કે ન ચવાણું, બાકી છે આ ચવાણું, આ 100% ની વાત છે.
માન સમાધાન થયું. આ તમે બેઠા એ બધું સાંભળી શકો, બધું સમજી ન શકો, બધું સાંભળી શકાય સમજી ન શકાય. તમે અહીંથી બહાર નીકળો ને કૂતરાનું ટોળું ભણતું હોય તો સાંભળી શકાય, હા તમે સમજી ન શકો. કાંઈ ધૂન બોલે છે ગાયું જીએ, સંભળાય એટલું સમજી ન શકાય. હા અમુક વસ્તુ જોવા જેવી છે. હમણાં ત્રણ જણા બેઠા હતા તે વાત કરતો હતો એક ભાઈ કે અમુક વસ્તુ ફૂટી જાય એની કિંમત ન થાય. કેમ? તો કે બંદૂકમાંથી કાર્ટિસ ફૂટી જાય એના પછી કોઈ 5 રૂપિયા ન આપે, કે બરોબર છે. અને એ કે ફટાકડો મોંઘા માયલો લીધો હોય ફૂટી જાય પછી એના કોઈ 2 રૂપિયા ન આપે. આ દેશનો અધિકારી ફૂટી જાય એની પછી કિંમત ન હોય. અરે સમાજનો આગેવાન રૂપિયા લઈને સમાજ માટે ફૂટી જાય એની કોઈ દી કિંમત ન હોય. એક ભાઈ વચમાં બોલ્યો, એ કે ભાઈ બધું એમ ન હોય, અમુક વસ્તુ ફૂટે તો જ કિંમત થાય. કે કેમ? એ કે ગુમડું ફૂટે તો જ નીંદર આવે. પરીક્ષાનું પેપર ફૂટે તો જ ઠોઠ નિહાળીયા પાસ થાય. હમણાં મારા પ્રોગ્રામમાં એક જગ્યાએ મેં કીધું, દીકરી વાલનો દરિયો છે તો એક છોકરો ઉભો છે ને એવો, મને કે તઈ દીકરો હું લોખંડનો હળિયો છે. મેં કીધું તું તો વયો જ જાય છે વગર માનતાનું લાગે, કીધું. કારણ કે વગર માનતાના હોય કોઈનું માને નહીં. હા 94ની સાલમાં ત્યારે લેન્ડલાઈન ફોન, આ મોબાઈલ નહીં, હા અત્યારે તો આ વોટ્સએપનો યુગ છે. હા દુનિયા મુઠ્ઠીમાં કરી લ્યો એવા યુગ છે. હા પણ આ યુગમાં ઋષિઓની પરંપરા પૂજ્ય બાપુએ જાળવી રાખી છે. આ યુગમાં પણ બોલો કોઈ જાતની અહીંયા સુવિધા એના માટે નહીં. હા હર રંગ મેં સેવક રૂપ રહે, ભલે છાંવ મિલે યા ધૂપ રહે, એક જ રંગ. હા અને ઘડીએ ઘડીએ રંગ બદલે એની કિંમત ન થાય. કાકીદા તમે જો જેઠ મહિને થોડાક દી કાંઠ લાલ કરે, બાવરના ઠૂઠે આમ આમ કરતો હોય, જાણી એના ખર્ચે ગામ જઈને હોય એમ. હા અને વીધી પછી કલર પાછો ઉડી જાય, હા રે નહીં. એક રંગાનો ઉજળા ભીતર રાખે ભાવ, બુરુ કોઈનું કરે નહીં તાકું રંગ ચડાવ. હા એનું બુરું કરે એનું બુરું ન કરે, હા આ સંતની નિશાની. વોટ્સએપના તમે જો ફાયદા છે ગેરફાયદા છે, આ તમે જો મોબાઈલની કંપની ચાઇનાની છે એટલે એ મોબાઈલનું નામ ઓપ્પો ને વિવો છે. એ ચાઇનાની કંપની છે એટલે ઓપ્પો ને વિવો છે. બાકી ભારતની કંપની હોત ને ગુજરાતની તો એનું નામ હોત ભોપો ને જીવો. હા હા એક ભાઈનો બાબો ખોવાઈ ગયો તો વોટ્સએપ ઉપર ફોટો વાયરસ કર્યો, હા કે આ બાબો ગુમ થયેલ છે, કોઈને મળે તો આ નંબર ઉપર કોન્ટેક કરવા વિનંતી. તો 1.5 કલાકમાં છોકરો મળી ગયો. આ વોટ્સએપનો ફાયદો. હવે ગેરફાયદો એ થયો કે હવે એ છોકરો બજારમાં નીકળે છે, કોઈ જોઈ જાય તરત ઉપાડીને ઘેરે મૂકી જાય. મળી ગયો મળી ગયો, કીધું પનરદીથી મળી ગયો છે, હવે એને નિશાળે જવા દો. હા આમાં ફાયદા છે ગેરફાયદા છે. હા 94ની સાલમાં હિંમતભાઈ ચૌહાણનો મને ફોન આવ્યો, હવે લેન્ડલાઈન ફોન હતા ત્યારે આપણે. મને કે ધીરુભાઈ માનવ ઉત્થાન સેવા સમિતિ આપણને અમેરિકા બોલાવે છે. મેં કીધું ભાઈ તમે જઈ આવો, મારે નથી જવું. મને કે કેમ? મેં કીધું હું 4 ચોપડી ભણેલો માણસ, મને ફોર્મ ભરતા ન આવડે, વિઝા લેવા ખબર ન પડે. અરે મને કે અમે જઈને ભેગા, હું જવાનું હોય આવો તમે તમારે. અમે પાસપોર્ટ કરાવ્યા અને મુંબઈ વિઝા લેવા ગયા. 7 વાગ્યામાં અમે ફોર્મ ભરીને લાઈનમાં ઊભા હતા. દિવસના 12:15 વાગે વારો આવ્યો તો પેલું જ નામ હેમંતભાઈ ચૌહાણનું બોલ્યા. હેમંતભાઈ બારીએ ગયા, વિઝા મળી ગઈ. બીજું નામ ભરતપુરી ગોસ્વામી તબલા વાદક, એનું નામ બોલ્યા ગયા, વિઝા મળી ગઈ. ત્રીજું નામ વજુભાઈ પરમાર મંજીરાના માણીગર, એનું નામ બોલ્યા ગયા,
વીજા મળી ગયા, હવે બીક મારી હતી, મારો વારો છેલ્લે આવ્યો. હા, તમે જો ટ્રેનમાં ટિકિટ હોય ત્યારે ટીટી નથી આવતા, નો હોય તો અહીંયા જ આવે. હા, બસમાં એક બાપુ બેઠા હતા ને, તે આમ પગમાંથી પગ ચડાવીને છાપું મારતા હતા. કંડક્ટર આવ્યો ને, તે એક બાજુમાં બેગ પડી હતી કે એ ભાઈ બેગ ઉપર કાંતિએ મૂકી દો. તો મનમાં નહીં તો છાપું વાંચે લેરથી. બીજી વાર કીધું, ભાઈ આ બેગ ઉપર મૂકી દો, તો આમ વાંચે. હા, તે કંડક્ટરનો મગજ ગયો, બેગ લઈને બારીએથી ઘા કર્યો. પછી બાપુ બોલ્યા, એ કે મારે ક્યાં છે ભાઈ, તો ગોચરીઓ મૂકીને વાયલી સીટમાં વાત કરતો હતો. ગોચરીઓ આવી કે મારી સુટકે ચીમ નાખી દીધી. કંડક્ટરનો કાસલો થયેલો. હવે ટ્રેનમાં એક ભાઈ આવતો હતો, ટોયલેટ ગયો. હવે બધા મુસાફર હરખા ન હોય, તે ટોયલેટમાં કોઈક અંદર લખી આવ્યો હોય છે, વાંચનાર મૂરખ છે. આનાથી વંચાઈ ગયો, તે મગજ ગયો. પાણીનું પોતું મારીને ભૂસી નાખ્યું અને લખ્યું કે લખનાર મૂરખ છે. હવે કીધું આ ઈનું ઈ થયું. આ વાંદરી પાનું કહેવાય, પોઈન્ટ ન હોય તો ખોલી નાખે. હા, અમુક માણસ તમને ખબર ન પડે કે આ સલાહ દે છે કે આને સૂચન કરે. એક ભાઈ અને છોકરાને કહેતા હતા, ગમે ત્યાંથી તું નીકળ બેટા, કોઈ દારૂ પીતા હોય ત્યાં ઊભું ન રહેવું. શું કીધું? કે ઊભું ન રહેવું. તો કે સાંભળી રે, ગમે ત્યાંથી તું નીકળ, કોઈ દારૂ પીતા હોય ત્યાં ઊભું ન રહેવું. શું કીધું? કે ઊભું ન રહેવું. તો કે શું કરું? ત્યાં બેહી જાઉં. હવે મેં કીધું હા, સલાહ દો, સૂચન કરો. હા, ખબર ન પડે, બોલો. પણ પૂજ્ય બાપુ, અહીંયા આશ્રમમાં જે કોઈ આવે એને પેલું સૂચન એ કરે છે કે વ્યસન મુક્ત બનો. હા, તમે વ્યસન મુક્ત બનો એવું બાપુ કહે છે. હા, અહીંયા વિકલાંગોને જો સહાય મળે છે. મારી બીક હતી, મારો વારો છેલ્લે આવ્યો. હા, અને અહીંયા બારીએ અંગ્રેજ અધિકારી બેઠેલો, એટલે નામ મારું બોલ્યા, મિસ્ટર થીરુભાઈ. હું ગયો, આપણે તો કાઠિયાવાડી દેશી ભાષામાં, મેં કીધું સાહેબ અમેરિકા જાઉં છું. તો એ ઇંગ્લિશ બોલે, હું ગુજરાતી બોલું. 10 મિનિટ બોલ્યા, એકબીજાનું સમજ્યા નહીં. પછી દ્વિભાષીને બોલાયો, બીજો માણસ આવીને ઉભો રહ્યો. એટલે મને એટલું નક્કી થયું કે આ હું બોલીશ એ સમજશે, સાહેબ કે એ સમજશે. પણ મને એમ થયું કે ઓરિજિનલ આપણું હાવ તડપદું, હાવ તડપદી કાઠિયાવાડી બોલી કદાચ આવડો આય ન સમજે. તો મેં કઈડી મેળીને હિન્દી બોલવાનો પ્રયાસ કર્યો. જેમ 2000 રૂપિયા હોય, 22,000 નું કામ કરો ને, તકલીફ પડે એટલી પડી મને. અને હું બોલ્યો, અમેરિકા જાને કા હે, માથે કીધું હે માર દીધું. હવે ઈ ઓલા એ ઇંગ્લિશમાં ઓલા અંગ્રેજ સાહેબને કીધું. અંગ્રેજ સાહેબે ઇંગ્લિશમાં ઓલા દ્વિપાસીને કીધું. દ્વિપાસી મને કીધું, સાહેબ બોલતે હે અમેરિકા જાને કા કારણ ક્યા. મેં કીધું આ પ્રોગ્રામ નું કહીશ તો કદાચ ભૂર્યો ના પાડે. હું બોલ્યો, એક પ્રસંગ મેં જાને કા હે. વળી એને સાહેબ ને કીધું, વળી સાહેબે ઓલા ને કીધું, ઓલે મને કીધું, સાહેબ બોલતે હે ક્યા પ્રસંગ હે. અરે મેં કીધું, ઉસકો બોલ દો ખોરા ભરત હે. અંગ્રેજ મુંડાણો, યા ખોરા ભરત ક્યા હોતા હે. હવે મને કે સાહેબ કે ખોરા પરત ક્યા હોતા હૈ. અરે મેં કીધું, ઉસકો બોલ દો ઉસમે રાંધલ માં કા લોટા તેડના પડતા હૈ ઓર ઘોડા ખૂંદના પડતા હૈ. સાહેબ ને એમ થયું, ઘોડો ખૂંદવો વાળો ભારતમાં આ એક જ હશે, અને આને નહીં જવા દો તો અમેરિકા ગુજરાતી નો પ્રસંગ બગડશે. હા, તે પેલો જ સિક્કો મારા પાસપોર્ટમાં અમેરિકાનો લાગ્યો, 6 મહિનાની વિઝા. હા, પછી તો હું બીજી વાર અમેરિકા ગયો ને, પછી તો ઇંગ્લેન્ડ ગયો ને, સિંગાપુર ગયો ને, શારજા ગયો ને, બહેરીન ગયો ને, ચીન ગયો ને, ટેબિટ ગયો ને, દુબઈ ગયો. હા, હજી વિઝા લેવા નથી ગયો. જવાનું હોય વિદેશ એટલે પાસપોર્ટ એજન્ટને આપું, પાસપોર્ટ ત્યાં જાય ત્યારે તો જોયો, ઓ ખોરા ભરત વાલે દે દો, ઉસકો દે દો. હા, તો આપણું ખોરા ભરત ન્યા સુધી હાલી. આપણા અમુક પ્રસંગો એવા છે આપણને જ ખબર હોય. હા,
આપણી અમુક ભાષા આપણને જ સમજાય, આપણી કંપનીનો જ માલ. હજી ઘણા વડીલોને તમે મોરા પડી ગયા પૂછો કેમ તબિયત બરોબર નથી કે ના, શું થાય છે તો કે અહક થાય છે. હવે અહક કોઈ રોગ નથી, રૂપિયા ખલાસ થઈ જાય એટલે થાય. એને 2000 આપી દો, તપેલામાં વીછી રખડે એમ રખડતા હોય. હા, હમણાં એક બાપા દવાખાને ગયા, ડોક્ટર કે શું ખાતું તું, તો કે કોઈ ઘીરે હતું ને 3 ખોખારા ખાતા હતા. તારે દેવી હોય એવી દવા દે. હા, તમે જોવો શિક્ષક છે ને એ પોલીસમાં નો આવે, પોલીસ શિક્ષકમાં નો આવે. હા, આજ અહીંયા જે તમે 4 દિવસ થયા આ બાપુના સાનિધ્યમાં અલગ અલગ સેવા જેને જે કામ હોય તો એ બજાવી રહ્યા છો ને, એ આપણી ફરજ છે. એમ જેની કમરે માનવ સેવાના પટા બાંધ્યા છે ને એવા પોલીસ અધિકારી શ્રીઓ અને પોલીસ સ્ટાફ પણ અહીંયા એની ફરજ બજાવે. ઘણી વાર આપણે પોલીસ ખાતાને સમજી ન હોગતા હોય એવું બને. પોલીસ ઘેરે ગયો ને તો એના છોકરાનું રિઝલ્ટ આવ્યું, નાપાસ થયો. એક ઝાપટ મારી, કાલથી તારે ફરવા જવાનું બંધ, નવા કપડાં પહેરવાનું બંધ, સાયકલ ફેરવવાનું બંધ. તે છોકરો હોની નોટ કાઢીને કે પપ્પા પતા હો નહીં. લઈ લીધા બોલ. એના ઘરના આમ નેજું કરી નીકળે, બસ ને ઘરના નથી મૂકતા. એક ઘર તો ડાકણી ચાલવે. પોલીસ કે એવું નથી, આ ભણવામાં ધ્યાન દે અને એની પાસે હો હતા એ વાપરી ન નાખે એટલે લઈ લીધા છે. મારે તમને જ દેવા છે, મારે નથી જોતા. પોલીસનો હેતુ સારો હતો, એમના પત્ની સમજી ન હોય ગયા. ઘણી વાર પોલીસનો હેતુ સારો હોય, પબ્લિક એને સમજી નથી હકતી. રાતે 2-wheel 4-wheel લઈને બહાર નીકળે અને સાહેબ છોકરીએ ઉપાડીને ગાડી ચેક કરે તો ઘણા ક્રોધમાં આવી જાય. મને ઓળખો છો, મારી ગાડી ચેક કરો છો. પણ ઓળખતા હોય એને થોડું કેવું પડે, મને ઓળખો છો એમ. વાહ, આપણે કેટલાને ઓળખીએ છીએ એ મહત્વનું નથી, આપણને કેટલા ઓળખે છે એ મહત્વનું છે. હા, અને પોલીસ ખાતું 2-wheel કે આપણું 4-wheel એ ચેક કરે ને તો એમાં આપણા આખા દેશની સુરક્ષા સમાયેલી હોય છે, આપણા માટે હોય છે. તમે શિક્ષકને પોલીસમાં મૂક્યા હોય, કોઈ 3 સવારી હોન્ડા લઈને નીકળે તો ઉપર રાખીને શું કે ખબર, તમારે આવી રીતે ન નીકળાય 3-3 સવારી. માથે હેલ્મેટ પહેરવું જોઈએ, તમારે ક્યાંક સ્લીપ થઈ જાય, માથામાં વાગી જાય, બ્રેન હેમરેજ થઈ જાય. આમ કાયદો રહ્યા. હા, અને અને પોલીસ ખાતાને શિક્ષકમાં મૂક્યા હોય તો સવારે છોકરાઓ લેસન ન કર્યા એટલે લીમડા પકડાવે. હા, એટલે દરેક પોતપોતાની જગ્યા ઉપર બરોબર છે. હા, જુગાર રમતા હતા અમાર પીબી ઝાલા સાહેબ હતા, કોઈંટવાળા અમાર લોધિકા તાલુકામાં. તે એને કહું કે બાતમી આપી, સાહેબ કડક હતા અને અધિકારી કડક જ હોવા જોઈએ, નરમ નો હાલે. કણાય કે સાહેબ મારે કે ચોરી પકડાઈ ગયો, એની મારવા જ પડે. ત્યાં હું ધૂન ગાય, શ્રી રામ જય રામ જય જય રામ, ત્યાં તો કડવાણી પાવી પડે. ઝાલા સાહેબને કહું કે કીધું ફલાણા ભાઈ ની વાળીએ જુગાર રમે, તો 2 પોલીસ વાળા ને સાહેબ જીપ લઈને ગયા, વાયડાની જીપ મૂકી, છૂપે પડી ગયા, હાલતા હાલતા ગયા વાયડે ને વાયડે, અને નજીક જઈને દોડ્યા. 5 જણા રમતા હતા, એમાં 3 પકડાઈ ગયા, 2 ભાગી ગયા. તો 3 પકડાઈ ગયા ને મારતા મારતા ઝાલા સાહેબ જીપ પાસે લઈ ગયા ને તો પેલા 2 ભાગી ગયા, તે જીપમાં બેઠા હતા. તો ઝાલા સાહેબ કહેલા, તમે જ ભાગ્યા હતા ને? અરે સાહેબ, કાયદાના હાથ કેવડા લાંબા, ભાગીને ક્યાં જાય સાહેબ, તો શું કામ ભાગ્યા હતા? તો કે આની પેલા એકવાર પકડાઈ ગયા ને ત્યારે જીપમાં બેસવાની જગ્યા નહોતી મળી, વાંકા વાંકા ગયા. બમ્પ આવે ને વાહન પાઇપ ફટકાય. એ કે સાહેબે ન માર્યા એટલા તો પાઇપે માર્યા.
એમાં જગ્યા રાખવાનું દોડે. હમણાં એક ભાઈ એના મિત્ર ને કેલા અઠવાડિયા દેખાતો નતો, ક્યાં ગયો તો? તો કે દીકરાનો સંબંધ ગોઠવો ને, હગાઈ કરી નાખી. કે હા, હગા કેવા મળ્યા? તો કે આપણા જેવા જ. કે તોય કર્યું. કારણ કે આપણને તો આપણે ઓળખતા જ હોય. હા, અને એ ઝાલા સાહેબે તેથી આ લોકોને માર્યા અને કીધું કે આવો ધંધો કરે. આ જુગાર સારી વસ્તુ છે એ, કે આમાં તમે એક દી હારો, એક દી જીતો, એક દી હારો, એક દી જીતો. હવે આ રમાય તો એક જણું કે સાહેબ રમાય તો ખરા જ ને, પણ થોડો ફાર ફેર કરશું. એક દી હારી એક દી જીતી એના બદલે હવે એક કાતરા રમશું. આપણે એક કાતરીઓ તાવ ન આવતો. હા, એના જેવું. પણ સંત દાતા ઓર સુર નો ત્રણેયનો એક જ રંગ, એક દાન દે બીજો દેવ રીજવે, ત્રીજો અર્પે અંગ. સંતો ભક્તિ કરે, ભજન કરે, ખાલી એના એક માટે નહીં, જીવ માત્રના કલ્યાણ માટે. આ અહીંયા જે 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 હું તો એમ કહું છું, ભાગવાળા આવી છે એટલા જ અહીંયા આવ્યા છે. ભાગમાં ન હોય ન આવી. હા, એ ભજન કરે, ભક્તિ કરે, વિશ્વના કલ્યાણ માટે, જીવ માત્ર માટે. હા, દાતાર દાન આપે તો સમાજ માટે, બીજા માટે. અરે, સરહદ ઉપર આપણા સૈનિકો ઊભા છે ને, દેશ માટે ફના થઈ જવાની જેની તૈયારી છે. મરદ જો પાછા પગલાં ભરે, મરદની માતા લાજી મરે. ભારત માટે ખપી જવાની જેની તૈયારી છે ને, એ મિત્રો રાષ્ટ્રભક્ત છે. હું તો એમ કહું છું, સૈનિકો હામાં મળે તો એને સલામ મારજો. એ સરહદ ઉપર ઊભા છે ને, એટલે આપણે અંજવાળે આનંદ કરી રહ્યા છીએ. આ તણે તણે આપણા દેશના પૂજનીય છે, સંત દાતા ઓર સુરનો ત્રણેયનો એક જ રંગ, એક દાન દે બીજો દેવ રીજવે અને ત્રીજો અર્પે અંગ. તો આ પ્રસંગે મને પણ આપ સૌએ સાંભળો, અને દિવાળી પહેલાં રાજપા જેઠવા સાહેબનો મને ફોન આવ્યો. મને કે ધીરુભાઈ, આ રીતે બાપુ રાજુ ભગત, દોલુ ભગત અને બધાની ઈચ્છા છે કે તમે પણ એ કાર્યક્રમમાં આવો. તો હું તો એમ કહું છું કે આજનો પ્રોગ્રામ, અમે આ જે કલાકારો અહીંયા આવ્યા છે ને, એ અમારા માટે અમૂલ્ય કાર્યક્રમ છે. આની કોઈ કિંમત ન હોય, અમૂલ્ય છે અમારા માટે. એટલે આપ સૌએ મને પણ શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બાપુના ચરણોમાં વંદન, અને આપ બધા આવા ભક્તિના કાર્યમાં આવ્યા છો એ બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. જય માતાજી.